સુધી 2.4 પ્રશ્ન નંબર 3 સુધી 2.4 માં પ્રશ્ન 3 માં નીચેના દરેકમાં જો x માઇનસ 1 એ p ઓફ x નો અવયવ હોય તો k ની કિંમત શોધો. ચાલો તો તમને પ્રશ્નમાં કીધેલું છે કે x માઇનસ 1 એ p ઓફ x નો અવયવ છે. વિદ્યાર્થી મિત્રો, અવયવ હોવાનો મતલબ થાય કે એક્સની તે કિંમત તમે બહુપદીમાં મૂકશો તો તમારો જવાબ હંમેશા કેટલો આવવો જોઈએ? 0 આવવો જોઈએ. ઓકે, ચાલો તમારે કેની દરેકમાં કિંમત શોધવાની છે. ચાલો પહેલાં પહેલો દાખલો જો. પહેલાં દાખલામાં પી ઓફ એક્સ બરાબર એક્સનો વર્ગ પ્લસ એક્સ પ્લસ કે. ઓકે, હવે તમને સ્પષ્ટ આપેલું છે કે એક્સ માઇનસ 1 એ પી ઓફ એક્સનો અવયવ છે. એનો મતલબ એક્સ માઇનસ 1 બરાબર 0 એટલે એક્સ બરાબર 1 થાય, એટલે પી ઓફ 1 બરાબર 0. એટલે અહીંયા હું લખી દઉં કે ભાઈ એક્સના સ્થાન પર હું 1 મૂકા એટલે પી ઓફ 1 લખા તો મને આન્સર કેટલો મળશે? 0 મળશે. ચાલો તો હવે જ્યાં જ્યાં એક્સ દેખાય છે ત્યાં 1 લખી દઈએ. તો પી ઓફ 1 બરાબર, ચાલો પહેલાંમાં બોલો, 1નો વર્ગ પ્લસ 1 પ્લસ કે, અને એનો અવયવ હોવાથી તમે 1 કિંમત મૂકશો એટલે તમારે આન્સર હંમેશા કેટલો આવવો જોઈએ? 0. કારણ કે આગળ આપણે ચેક કરેલું છે કે જ્યારે પણ શૂન્ય આવે ત્યારે આપણે એવું લખતા હતા કે ભાઈ માટે એક્સની આ કિંમત આ બહુપદીનું 1 શૂન્ય છે. અહીંયા રિવર્સ છે કે તમને કે દીધેલું છે કે ભાઈ શૂન્ય છે, એનો મતલબ અવયવ હોવાથી એક્સની કિંમત 1 મૂકવાથી તમારો આન્સર 0 થવો જોઈએ. ચાલો શોર્ટમાં કિંમત જ આપણે મૂકીએ છીએ. ચાલો 1નો વર્ગ કેટલો થાય? 1 પ્લસ 1 પ્લસ કે બરાબર 0. ચાલો 1 અને 1 એટલે કેટલા થશે? 2. 2 પ્લસ કે બરાબર 0 માટે કે બરાબર આ 2 અહીંયા પ્લસ છે, સામે જાય તો શું આવે? માઇનસ. સોતમાં વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે કહ્યું જ નહીં, સેમ જ પ્રોસિજર કર્યું છે. એક્સની જે કિંમત છે તે મૂકેલી છે, પણ એ લોકો લખીને આપેલું છે કે ભાઈ આ એનો અવયવ છે, અવયવ હોવાથી એ કિંમત મૂકવાથી તમારો આન્સર કેટલો થવો જોઈએ? 0 થવો જોઈએ. ઓકે, ચાલો બીજો દાખલો જો. નંબર 2, પી ઓફ એક્સ બરાબર 2x નો વર્ગ પ્લસ કે એક્સ પ્લસ વર્ગમૂળમાં 2. ચાલો તો હવે પાછું પી ઓફ 1 ઇઝ ઇક્વલ ટુ 0. એક્સ માઇનસ 1 અવયવ છે, એક્સ માઇનસ 1 અવયવ હોવાથી તમારો એક્સની કિંમત 1 મૂકવાથી જવાબ 0 આવવો જોઈએ. ચાલો હવે જ્યાં જ્યાં તમને એક્સ દેખાય છે ત્યાં 1 મૂકી દઈએ. ને આનો જવાબ તમારો કેટલો આવશે? 0 આવશે. ચાલો 1નો વર્ગ 1 થાય, 1નો વર્ગ 1 થાય અને 2 એકો 2, કે ગુણ્યા 1 એટલે કે જ થશે, પ્લસ વર્ગમૂળમાં 2 બરાબર 0. ઓકે, ચાલો હવે કે પ્લસ 2 પ્લસ વર્ગમૂળમાં 2 બરાબર 0. ચાલો ઓકે, એટલે હવે હવે અહીંયા આ જે બંને ઉપર તમને દેખાય છે, આ બંને ઉપર આપણે જે દેખાય છે કે ભાઈ 2 પ્લસ વર્ગમૂળમાં 2 એ બંને ઉપર સામે જ હશે, કારણ કે આપણે કેની કિંમત શોધવાની છે. ચાલો તો બોલો કેની કિંમત શોધવા માટે કે બરાબર બંને પ્લસ પદ પ્લસ છે, સામે જ હશે એટલે માઇનસ, એટલે માઇનસ 2 માઇનસ વર્ગમૂળમાં 2. ઓકે, આ તમારો આન્સર આવી ગયો. ચાલો નંબર 3,
અને આવા સેમ દાખલા આપણે એક્સ્ટ્રા જે આપેલા છે એમાં કરાવેલા જ છે. ત્રીજામાં શું કહે છે, પી ઓફ એક્સ બરાબર, ત્રીજામાં પી ઓફ એક્સ બરાબર કે એક્સ નો વર્ગ માઇનસ વર્ગમૂળમાં બે એક્સ પ્લસ એક. ચાલો એક્સ માઇનસ એક અવયવ છે એટલે પી ઓફ વન મૂકવાથી જવાબ કેટલો મળશે, ઝીરો મળશે. ચાલો તો પી ઓફ વન કે એકનો વર્ગ વર્ગમૂળમાં બે એક પ્લસ એક, આનો આન્સર ઝીરો થવો જોઈએ. એકનો વર્ગ એક થાય, એક ગુણ્યા કે એટલે કે થશે, માઇનસ વર્ગમૂળમાં બે ને પ્લસ એક બરાબર ઝીરો. હવે અહીંયા પણ આનું આગળ કોઈ સાદુરૂપ શક્ય નથી એટલે કે બરાબર, ચાલો બંને પદને સામે લઈ જાઓ તો બોલો વર્ગમૂળ બે માઇનસ એક. ચાલો ઓકે, નેક્સ્ટ નંબર ચાર. નંબર ચાર, પી ઓફ એક્સ બરાબર કે એક્સ નો વર્ગ માઇનસ ત્રણ એક્સ પ્લસ કે. ચાલો એક્સ માઇનસ એક અવયવ છે એટલે પી ઓફ વન બરાબર ઝીરો. ચાલો પી ઓફ વન બરાબર ઝીરો માટે પી ઓફ વન બરાબર કે એકનો વર્ગ ત્રણ એક પ્લસ કે બરાબર ઝીરો. ચાલો એકનો વર્ગ એક થાય, ગુણ્યા કે કરો એટલે કે, ત્રણ એકો ત્રણ. ચાલો ને અહીંયા તમારો આ પ્લસ કે બરાબર ઝીરો. ચાલો હવે ધ્યાન આપજો, આ કે પ્લસ અને આ કે પણ પ્લસ એટલે એક ને એક કેટલી વાર, બે બે વાર થઈ ગયા એટલે ટુ કે માઇનસ થ્રી બરાબર ઝીરો. આપણે કે નો આન્સર મેળવવો છે એટલે કે સિવાયના પદ સામે લઈ જઈએ તો બોલો ટુ કે બરાબર ત્રણ માટે કે બરાબર, અહીંયા ગુણાકારમાં છે સામે જાય તો ભાગાકારમાં, તો કે બરાબર ત્રણના છેદમાં બે. ઓકે તો આ રીતે આપણે ચાર દાખલા કમ્પ્લીટ કરેલા છે. મેઇન પોઈન્ટ એમાં શું હતું યાદ રાખજો પાછો, કે તમને સ્પષ્ટ આપી દીધેલો છે કે એક્સ માઇનસ એક એ પી ઓફ એક્સનો અવયવ છે. અવયવ છે એનો મતલબ શું થયો, કે એક્સની તે કિંમત મૂકવાથી તમારો બહુપદીનો આન્સર એ હંમેશા તમારો કેટલો આવવો જોઈએ, ઝીરો આવવો જોઈએ. તમારો બહુપદીનો આન્સર હંમેશા ઝીરો આવવો જોઈએ એટલે આપણે અહીંયા દરેકમાં લખી દીધું ભાઈ પી ઓફ વન ઇઝ ઇક્વલ ટુ ઝીરો. ઓકે અને એ બેઝ પર આપણે દાખલા ગણેલા છે. ઓકે ચાલો તો હવે આ રીતે તમારા સદય બે પોઈન્ટ ચારનો, સદય બે પોઈન્ટ ચારનો પ્રશ્ન નંબર ત્રણ આપણે કમ્પ્લીટ કરેલો છે. ઓકે આજના લેક્ચર માટે આટલું ઇનફ છે.